વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા વિશે નેક્સ્ટ પાર્ટ જોઈશું. તો આપણો ટોપિક ચાલી રહ્યો છે અત્યારે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. તો તેની અંદર આજનો આપણો ટોપિક છે વિદ્યુત ઋણતા. આ ટોપિક ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. જો આપણને આ ટોપિક આવડી જાય તો આગળના ઘણા બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ટોપિક આપણને સરળતાથી આવડી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ તો વિદ્યુત ઋણતા કોને કહેવામાં આવે, તો આપણે એને કહીએ છીએ ઇલેક્ટ્રો નેગેટિવિટી. વ્યાખ્યાની વાત કરીએ તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને આપણે કહીએ છીએ વિદ્યુત ઋણતા. તો એને સપોઝ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જે છે આપણો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. તો કાર્બન છે એ ચાર ક્લોરિન સાથે સહસંયોજક બંધથી જોડાયેલ છે, પણ આપણે અત્યારે ચાર સહસંયોજક બંધની જરૂર નથી, તો આપણે એકથી જ કામ ચલાવી લઈએ. તો આપણે એક સહસંયોજક બંધની વાત કરી. હવે આ બંનેની વચ્ચે કયો બંધ રચાય છે? સહસંયોજક બંધ. હવે શું થયું હશે કે એક ઇલેક્ટ્રોન કોને શેર કર્યો હશે? કાર્બને. અને એક ઇલેક્ટ્રોન શેર કર્યો હશે ક્લોરીને. એવી રીતે આ બંનેનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એના લીધે કયો બંધ રચાય છે? સહસંયોજક બંધ. તો હવે વાત કરીએ તો ક્લોરીન છે એ કાર્બનની કમ્પેરમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, એટલે કે વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ધરાવે છે. એના લીધે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્લોરીનની તરફ વધારે આકર્ષિત થાય, એટલે આને થોડું આપણે ક્લોરીનની બાજુ શિફ્ટ કરી દઈએ. હવે ક્લોરીનની બાજુ રહે છે એનો મતલબ એવો નથી કે આ બંને વચ્ચે સહસંયોજક બંધ નથી. સહસંયોજક બંધ તો છે જ, પણ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે એના લીધે એ ક્લોરીનની તરફ વધારે આકર્ષિત થાય છે. તો એનાથી આપણને ખ્યાલ પડે કે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ. આગળ વાત કરીએ તો વિદ્યુત ઋણતા છે જે આયનીકરણ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી, તેનું કોઈ એક્યુરેટ માપ નથી. તો પણ આપણા અમુક વૈજ્ઞાનિકો છે જેમણે તેને સંખ્યાત્મક રીતે દર્શાવવા માટે ત્રણ સ્કેલ વિકસિત કરેલી છે. પહેલી છે પાઉલી સ્કેલ, બીજી છે મુલિકન જાફે માપક્રમ અને ત્રીજો છે ઓલરેડ રોચો માપક્રમ, એટલે માપક્રમ એટલે સ્કેલ. તો એની અંદર સૌથી વધારે વપરાતી જે સ્કેલ છે એ છે પાઉલી સ્કેલ. આ પાઉલી સ્કેલની મદદથી આપણો જે તત્વ છે ફ્લોરિન આની વિદ્યુત ઋણતા સંખ્યાત્મક રીતે વધારે માપવામાં આવી હતી. સૌથી વધારે આની હતી જે હતી 4.0, જે આપણે યાદ રાખવાનું છે. તો આ હતો આપણો વિદ્યુત ઋણતા. હવે આપણે વિદ્યુત ઋણતાના અમુક ઇમ્પોર્ટેન્ટ ટોપિક્સ વિશે જોઈશું. તો પહેલો છે વિદ્યુત ઋણતા આપેલા કોઈ તત્વ સાથે અચળ હોતી નથી, તેનું મૂલ્ય એ બાબત ઉપર આધાર રાખે છે કે તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે. તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે અહીં ઓક્સિજન છે એ સોડિયમ સાથે જોડાયેલો છે. હવે એ જ ઓક્સિજન છે જે ફ્લોરિન સાથે સંયોજન બનાવે છે. હવે પહેલાની અંદર તમે જુઓ તો ઓક્સિજન છે એ સોડિયમની કમ્પેરમાં વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે એની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે. અને એ જ ઓક્સિજન છે જે ફ્લોરિનની કમ્પેરમાં એની વિદ્યુત ઋણતા કેવી હોય છે? ઓછી. તો આનાથી આપણને ખ્યાલ આવે કે તત્વ છે એ અચળ હોતો નથી, એટલે કે ફિક્સ હોતો નથી, પણ તેનું જે મૂલ્ય છે એ બાબત ઉપર આધાર રાખે છે કે તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે. તો નેક્સ્ટ વાત કરીએ આપણે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. તો આપણે આવર્ત કોષ્ટકની અંદર ડાબેથી જમણી તરફ જઈએ તો જે ન્યુક્લિયસ છે જે કેન્દ્ર છે એનો જે ચાર્જ છે એ વધે છે. હવે ચાર્જ વધવાના કારણે એ જે ઇલેક્ટ્રોન છે બહારનો એનું આકર્ષણ પણ શું થાય છે? વધે છે. હવે આકર્ષણ વધવાના કારણે વિદ્યુત ઋણતા પણ શું થાય છે? વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. તો સમૂહની અંદર આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ શું થતો જશે? મોટો થતો જશે. જે વચ્ચેનું જે ન્યુક્લિયસ જે કેન્દ્ર છે અને જે બહારનો ઇલેક્ટ્રોન છે એમની વચ્ચેનું
घटे। नेक्स्ट बात करिए कि परमाणीय त्रिज्या वधवाथी विद्युत ऋणता घटे छे अने परमाणीय त्रिज्या घटवाथी विद्युत ऋणता वधे छे। तो परमाणीय त्रिज्या એટલે કે જે પરમાણુ છે એ મોટો થશે, મોટો થાય એના લીધે પરમાણીય ત્રિજ્યા પણ શું થવાની છે, વધવાની છે। હવે મોટો થશે તો કેન્દ્ર છે એનાથી જે બહારના ઇલેક્ટ્રોન છે એ શું થતા જશે, દૂર, એટલે એની વચ્ચે આકર્ષણ છે એ શું થવાનું છે, ઓછું, ઓછું થવાના કારણે વિદ્યુત ઋણતા શું થશે, ઘટે છે। અને જે પરમાણીય ત્રિજ્યા ઘટવાથી વિદ્યુત ઋણતા શું થાય છે, ઘટે છે। તો પરમાણુ જે નાનો થતો જશે તો ઇલેક્ટ્રોન અને બીજો જે બહારનો ઇલેક્ટ્રોન છે બંને શું થશે, નજીક આવશે, એના લીધે આકર્ષણ પણ શું થવાનું છે, વધવાનું છે, એના લીધે વિદ્યુત ઋણતા પણ વધે છે। અને આપણો જે છેલ્લો છે કે વિદ્યુત ઋણતા વધવાની સાથે અધાત્વીય ગુણધર્મ વધે છે અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે। તો આપણે બધા જાણીએ છીએ કે જે મેટલ્સ છે એટલે કે ધાતુ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને જે અધાતુ છે જે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે। જે ધાતુ છે એ શું કરે છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને જે અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની એટલે પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિ ધરાવે છે। તો આ હતા આપણા વિદ્યુત ઋણતાના અમુક ટોપિક્સ। આ ટોપિક્સને તમે વિડીયોને પોઝ કરીને તમે તમારા નોટબુકમાં નોટ ડાઉન પણ કરી શકો છો જેથી એક્ઝામની પ્રિપેરેશનમાં તમને કામ લાગે। આપણે SPDF વિભાગ જોઈશું। તો આવર્ત કોષ્ટક છે જે ચાર વિભાગમાં વહેંચાયેલું છે, SPDF। હવે પહેલા આપણે વાત કરીએ S વિભાગની, તો એની અંદર સમૂહ 1 અને સમૂહ 2 નો સમાવેશ થાય છે। હવે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો જે છે NS1 અથવા તો NS2। હવે N શું છે, તો N શું દર્શાવે છે, ક્વોન્ટમ માં એટલે કે ક્વોન્ટમ નંબર દર્શાવે છે। આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ લિથિયમ ની, તો હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન ને 3, બીજું છે બેરિલિયમ તો શું થશે Hb2S2, 2 અને 2 4 ઇલેક્ટ્રોન, સોડિયમ શું આવશે નિયોન, નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, કેમ કે નિયોન કયા નંબરનું છે તત્વ, આપણું 10માં નંબરનું એટલે 3S1, મેગ્નેશિયમ Me3S2। હવે બધાની અંદર જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે જે S વિભાગમાં છે એટલે તેને આપણે S વિભાગના તત્વો કહીએ છીએ। હવે આ જે તત્વો છે એના સમૂહ છે એમનું નામ પણ આપણને દર્શાવેલા છે, તો સમૂહ 1 ને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ અને સમૂહ 2 ને કહીએ છીએ આલ્કલાઇન અર્ધધાતુ। અર્ધધાતુ કેમ કહેવામાં આવે છે, કેમ કે તે આપણને પૃથ્વીના પોપડામાંથી વધારે મળી આવે છે। ત્રીજું છે કે પ્રતિક્રિયાત્મકતા તેની ખૂબ જ વધારે હોય છે એટલે કે તે ફટાફટ ઇલેક્ટ્રોનને શું કરે છે, ગુમાવે છે। સોડિયમ છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એલ્યુમિનિયમ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે જે સોડિયમ છે એ +1 ઓક્સિડેશન સ્ટેટ, 2+3 ઓક્સિડેશન સ્ટેટ। તો આવી રીતે પ્રતિક્રિયાત્મકતા તેની કેવી હોય છે, ખૂબ જ વધારે, એની રિએક્ટિવિટી કેવી હોય છે, વધારે। શુદ્ધ સ્વરૂપે મળતા નથી એટલે કે તે કોઈ સંયોજન સાથે જોડાયેલા હોય છે જેના લીધે પ્યોર ફોર્મમાં આપણને મળતા નથી। અને લિથિયમ અને બેરિલિયમ સિવાયના જે S વિભાગના જે તત્વો છે આ બંને સિવાયના જે બીજા તત્વો છે જે કેવા હોય છે, આયનિયમ, અને લિથિયમ અને બેરિલિયમ કેવા હોય છે, સહસંયોજક સંયોજનો સાથે જોડાયેલા હોય છે। તો આ હતો આપણો S। નેક્સ્ટ આપણે વાત કરીએ P વિભાગ, તો P વિભાગની અંદર સમૂહ 13 સમૂહ 18 નો સમાવેશ થાય છે। અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો NS2 NP1 થી NS2 અને NP6 છે। એ કેવી રીતે કે S વિભાગ છે એની અંદર આપણે વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ, એનાથી વધારે ભરાતા નથી। અને જે P કક્ષક છે એની અંદર આપણે વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન ભરી શકીએ, તેનાથી વધારે ભરી શકાય નહીં। તો આ જે બધા જે સંયોજકતા કોષ છે એ કોની અંદર હોય છે, પી વિભાગમાં, એટલે માટે તેને કયા કહીએ છીએ, પી વિભાગના તત્વો। હવે એની અંદર પણ આપણને નામ આપેલા છે, સમૂહ 16 ને આપણે કહીએ છીએ ચાલ્કોઝન, સમૂહ 17 ને આપણે કહીએ છીએ હેલોજન, અને સમૂહ 18 ને આપણે નોબેલ ગેસ એટલે કે ઉમદા વાયુ કહીએ છીએ। હવે જે ચાલ્કોઝન અને હેલોજન છે એ જલ્દીથી ઇલેક્ટ્રોન મેળવવાની વધારે વૃત્તિ
ધરાવે છે એના લીધે તેની વિદ્યુત ઋણતા પણ કેવી હોય છે વધારે તો વિદ્યુત ઋણતા આ બંનેની કેવી હોય છે વધારે ઓકે અને બીજી ખાસ બાબત છે કે જે ડાબેથી જમણી બાજુ જઈએ તો આપણને અધાત્વીય ગુણધર્મ શું થાય છે વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વીય ગુણધર્મ ઘટે છે એટલે કે ડાબેથી જમણી બાજુ જઈશું તો આપણને બધા કેવા મળશે ધાતુઓ મળશે સોરી અધાતુઓ મળશે અને આપણે સમૂહ ઉપરથી નીચેની તરફ જઈશું તો આપણને શું મળી છે ધાતુ તો આપણને શું મળે છે ધાતુ તો આ તો આપણો પી વિભાગ નેક્સ્ટ આપણે જોઈએ ડી વિભાગ તો ડી વિભાગની અંદર સમૂહ 3 થી સમૂહ 12 નો સમાવેશ થાય છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-1 ડી 1 થી 10 એન s 0 થી 2 હવે આ ડી કક્ષક છે તેની અંદર વધારે વધારે આપણે 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે તો આ જે n છે જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ માં હવે ચોથા આવર્તની અંદર હોવાથી એનો ક્વોન્ટમ માં કેટલો હોય છે 4 એટલે ક્વોન્ટમ નંબર એનો છે 4 આપણે સપોઝ એક ઇલેક્ટ્રોન રચના લખીએ સ્કેન્ડિયમ તો તેની શું થશે ar હવે ચોથા આવર્તની અંદર હોવાથી 4-1 એટલે શું થશે 3 તો 3d1 અને 4s2 અહીં તો n છે તેની જગ્યાએ આપણો કયો આવશે આવર્ત 4 ક્વોન્ટમ અંક 4 બીજું જોઈએ ઝિંક તો ઝિંક ની ઇલેક્ટ્રોન રચના શું થશે આર્ગોન 3d10 અને 4s2 આ હતી ઇલેક્ટ્રોન રચના નેક્સ્ટ વાત કરીએ કે તેની અંદર બધા જ તત્વો કેવા હોય છે ધાતુ હોય છે બીજું કે તેની અંદર રંગીન આયન બનાવે છે તે સંયોજન સાથે રંગીન આયનો બનાવે છે ત્રીજું છે કે જુદી જુદી સંયોજકતા ધરાવે છે ઇલેક્ટ્રોન ગુમાવીને અલગ અલગ સંયોજકતા બનાવે છે +1 +2 +3 તો આવી રીતે જુદી જુદી સંયોજકતા ધરાવે છે સો આપણો ચોથા નંબરનું છે કે અણુચુંબકીય છે જો એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો અમુક અંશ સુધી તે ચુંબકત્વ ધારણ કરી શકે છે છેલ્લું છે કે એસ વિભાગ અને પી વિભાગને જોડવાનું કામ કરે છે જે આપણો એસ વિભાગ છે અને જે આપણો પી વિભાગ છે બંનેને જોડવાનું કામ કરે છે એટલે એસ વિભાગમાં જે તત્વો છે એ વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે અને એ બાજુથી ધીમે ધીમે એની પ્રતિક્રિયાત્મકતા શું થતી જાય છે ઓછી થતી જાય છે એટલે વધારેથી ઓછી તરફ જવાના કારણે તેને આપણે કહીએ છીએ સંક્રાંતિ તત્વો તો એસ વિભાગ અને પી વિભાગને જોડવાનું કાર્ય કોણ કરે છે ડી વિભાગ એટલા માટે તેને આપણે કહીએ છીએ સંક્રાંતિ તત્વો અને તેની અંદર એક વાત કે ZnCd અને HCj જે છે જે અપવાદ સ્વરૂપે છે જે આ ડી વિભાગની અંદર બંધ બેસતા નથી જે આપણે આગળ ડિટેલની અંદર SPDF વિભાગ આવશે ત્યારે આપણે તેના વિશે અભ્યાસ કરીશું હવે લાસ્ટ આપણે જોઈએ એફ વિભાગ તો એફ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-2 f1-14 d0-10 અને ns2 જે એફ કક્ષક છે તેની અંદર વધારેમાં વધારે 14 ઇલેક્ટ્રોન સમાય છે હવે આપણે આવર્ત કોષ્ટકની અંદર જોઈશું તો નીચેની બાજુ બે જે બોક્સ દેખાય છે જે આડી બે હરોળ છે જેને આપણે એફ વિભાગના તત્વો કહીએ છીએ જે પહેલી લાઈન છે તેને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ અને જે બીજી છે આડી હરોળ છે જેને આપણે કહીએ છીએ એક્ટિનોઇડ્સ તો લેન્થેનોઇડ છે જે 58 થી 71 સુધી હોય છે અને એક્ટિનોઇડ છે જે 90 થી 103 નંબરના જે તત્વો છે જેને આપણે કહીએ છીએ એક્ટિનોઇડ્સ અને આ જે તત્વો છે તેને આપણે કહીએ છીએ આંતર સંક્રાંતિ તત્વો અને બીજું કે એક્ટિનોઇડ્સ જે છે તે કેવા હોય છે રેડિયો સક્રિય અને જે છેલ્લું છે કે યુરેનિયમ પછીના જે તત્વો છે તેને અણુ યુરેનિયમ કહેવાય છે હવે આ જે વિભાગ છે તેના વિશે આપણને હજુ વધારે માહિતી મળેલી નથી આપણા વૈજ્ઞાનિકો હજુ તેની આની બંનેની શોધખોળ ચાલુ જ છે તો તેના વિશે આપણને આટલી જ માહિતી છે તો આપણે હવે નેક્સ્ટ ટોપિક છે જે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું